हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप जोशु धोरण छ मा पाठ एक दयालु शिकारी जे एक चित्रपाठ छे। चित्रपाठ एटले के चित्रों आधार एक जे वार्ता बने छे। इस चित्रपाठ में हिरनी का शिकार करने के लिए शिकारी जंगल में गया कि आ चित्रपाठ में एक हरण नो शिकार करवा माटे शिकारी जंगल में गयो। हिरणी ने एक छोटे शावक को जन्म दिया है कि हरणीए शू कर्यु छे, एक छोटे शावक को एटले के नाना बच्चा ने जन्म आप्यो छे। उसी समय वह शिकारी की गोली का निशाना बन जाती है कि एज समय हरणी शिकारी ने गोली नो निशान बनी जाए छे। शिकारी हिरणी के पास आता है कि शिकारी हरणी ने पासे आवे छे। देखता है कि गोली टांग में लगी थी के जोए छे कि गोली क्या वाईगी छे, टांग में एटले के पग में वाईगी हती। वह पछताता है एटले के एने पछतावो थाय छे। वह हिरनी और उसके बच्चे को डॉक्टर के पास ले जाता है के पछी एने पछतावो थाय छे, एटले के ए हरण अने एना बच्चा ने क्या लई जाय छे, डॉक्टर पासे लई जाय छे, हॉस्पिटल लई जाय छे। बाद में जंगल में उसी जगह छोड़ आता है के एनु सारवार करावे छे, हरणनो सारवार करावे छे अने पछी ई शिकारी हरणने पाछू जंगल मां मूकी आवे छे के जे जग्याए एने शिकार कर्यो हतो त्यां ज एने फरीथी मूकी आवे छे। के पहला चित्रमां हरण जंगल मां दोड़े छे एवुं बतावे छे, पछी बीजा चित्रमां शिकारी ई हरणने जोवे छे अने पछी एनो शिकार करे छे, एटले के एने गोळी मारे छे। गोळी क्यां वागे छे, हरणने एना पग पर, गोळी पग पर वागे छे। એટલે પછી શિકારી શું થાય છે કે શિકારી હરણની પાસે જાય છે અને શું જોવે છે કે પગમાં ગોળી વાગી છે અને હરણે એક બચ્ચાને જન્મ આપ્યો છે, એટલે એને એની ભૂલનો પછતાવો થાય છે। પછી શિકારી હરણને હોસ્પિટલ એટલે કે એનો ઈલાજ કરાવવા માટે, એની સારવાર કરાવવા માટે હોસ્પિટલ લઈ જાય છે। પછી એની સારવાર થયા પછી શિકારી હરણ અને એના બચ્ચાને પાછું જંગલમાં એ જ જગ્યાએ મૂકી આવે છે। ઇસ ચિત્રપાઠ મેં પશુઓ કે પ્રતિ માનવ કા કૈસા વ્યવહાર હોના ચાહીએ ઓર સંસાર મેં સભી કો જીને કા અધિકાર હૈ યહ બાત બતાઈ ગઈ હૈ કે આ ચિત્રપાઠમાં પશુઓ પ્રત્યે આપણો એટલે કે માણસનો કેવો વ્યવહાર હોવો જોઈએ એ કહેવામાં આવ્યું છે અને આ દુનિયામાં, આ સંસારમાં એટલે કે આ દુનિયામાં બધાને જીવવાનો અધિકાર છે આ વાત કહેવામાં આવી છે। એટલે કે આ વાર્તા પરથી, આ ચિત્રપાઠ પરથી આપણને એ બોધ મળે છે કે આપણે બધા પશુઓ પ્રત્યે માનવ લાગણી એટલે કે માનવ સારો વ્યવહાર રાખવો જોઈએ, સદભાવના રાખવી જોઈએ, સારો વ્યવહાર રાખવો જોઈએ। પછી આપણે જોઈશું એનું સ્વાધ્યાય કે જેમાં પહેલો પ્રશ્ન છે, ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીજીએ કે આગળ જે ચિત્ર આપેલા છે એનું અવલોકન એટલે કે આપણે એને જોવાના છે, સમજવાના છે અને પછી આ પ્રશ્નોના ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન, ઇસ ચિત્રપાઠ મેં કિસ પશુ કી બાત હૈ કે આ ચિત્રપાઠમાં કયા પશુની વાત કરવામાં આવી છે, તો કોની વાત કરવામાં આવી છે, હરણની। એટલે આનો જવાબ આવે કે ઇસ ચિત્રપાઠ મેં હિરણ કી બાત કી ગઈ હૈ। પછી બીજો પ્રશ્ન, આપને કિન કિન પશુઓ કો દેખા હૈ, તો આનો મતલબ એમ થાય કે તમે કયા કયા પશુઓને જોયેલા છે, કયા કયા પ્રાણીઓને જોયેલા છે એ લખવાનું છે। એટલે કે તમે અલગ અલગ બહુ બધા પ્રાણીઓને જોયા હશે, ગાય, ભેંસ, બકરી, ઊંટ, બિલાડી, ઉંદર, બહુ બધા નામ હોય, તમે આમાં લખી શકો છો। પછી ત્રીજો પ્રશ્ન, જંગલ મેં કોણ કોણ સે જાનવર દેખને કો મિલતે હૈ કે જો તમે જંગલમાં જાઓ તો તમને કયા કયા જાનવર ત્યાં જોવા મળે, કયા કયા પ્રાણીઓ પશુઓ જોવા મળે
ये લખવાનું છે। તો તમે જંગલમાં જાઓ તો તમને શું શું જોવા મળે, શિયાળ, વાઘ, સિંહ, ખરગોશ એટલે કે સસલું, બિલાડી, કૂતરા, બધું જ જંગલમાં તમને જોવા મળે એટલે કે એવા પ્રાણીઓના નામ લખવાના છે। પછી ચોથો પ્રશ્ન એટલે કે ચિત્રપાઠ કે આધાર પર શબ્દો की સૂચિ બનાવીએ, કે આગળ જે ચિત્રપાઠ આપેલું છે એમાં કયા કયા શબ્દોનો આપણે ઉપયોગ કર્યો, સૂચિ એટલે કે એની યાદી લિસ્ટ બનાવવાનું છે। એટલે આમાં જો ઉદાહરણ તરીકે આપેલું છે કે શિકારી નામના શબ્દનો ઉપયોગ થયો છે, પછી દયાળુ, હીરની, શાવક એવી રીતે અલગ અલગ બહુ બધા શબ્દોનો ઉપયોગ થયો છે। જો કે જંગલ, બંદૂક, અસ્પતાલ, પશુ, પછી ટાંગ, ગોલી એવી રીતે અલગ અલગ બહુ બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અને પાંચમો પ્રશ્ન છે કે ચિત્રપાઠ કે આધાર પર ચુને ગયે શબ્દો કો લેકર વાક્ય બનાય, કે આપણે ચિત્રપાઠના આધારે ચોથા પ્રશ્નમાં શબ્દો જે આપણે લીધા છે કે જે જે શબ્દોનો ઉપયોગ અહીંયા જે શબ્દો લખીએ એનો ઉપયોગ કરીને આમાં વાક્ય બનાવવાનું છે। પાંચમા પ્રશ્નમાં એમાં વાક્ય બનાવવાનું છે। જો આમાં આપણે શિકારી નામનો શબ્દ લીધો તો એક દયાળુ શિકારી થા, પછી હિરણી, હિરણી નામનો શબ્દ લઈએ તો અહીંયા વાક્ય બને કે જંગલ મેં એક હિરણી રહેતી થી, પછી ગોલી નામનો શબ્દ લઈએ તો હિરણી કી ટાંગ પે ગોલી લગી થી, એવી રીતે અલગ અલગ અહીંયા જે આપણે શબ્દ લખીએ એનો ઉપયોગ કરીને આ પાંચમા પ્રશ્નમાં આપણે એના વાક્ય બનાવવાના છે। પછી છે બીજો પ્રશ્ન, ચિત્ર કે આધાર પર નિમ્નલિખિત જૈસે પ્રશ્ન પૂછ કર દયાલુ શિકારી કહાની બનાવીએ, કે આજે નિમ્નલિખિત કે નીચે જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્ન આપણે પૂછીને દયાળુ શિકારીની કહાની બનાવવાની છે। ચિત્રો કે આધાર પર એટલે કે ચિત્રોના આધારે, પહેલે ચિત્ર મેં હિરની ક્યાં કર રહી હે, કે પહેલું ચિત્ર આપણે આગળ જોવાનું ચિત્રપાઠમાં કે એમાં હરણી શું કહે છે, તો પહેલે ચિત્ર મેં હિરની દોડ રહી હે, કે એમાં આપણે પહેલાં ચિત્રમાં જુઓ તો એમાં બતાવશે કે હરણ દોડે છે। બીજો પ્રશ્ન, હિરણી જંગલ મેં ક્યાં ક્યાં ખાતી હોગી, કે હરણી જંગલમાં શું શું ખાતી હશે, તો હરણ છે એ કોઈ માંસાહારી પ્રાણી નથી એટલે કે માંસ ના ખાય, તો એ શું ખાય, તો કે ઘાસ ખાય, પછી ઝાડના પાંદડા ખાય, ડાળી દાખરા ખાય, એવું બધું ખાય છે। એટલે આમાં એવું લખવાનું કે હિરણી જંગલ મેં ઘાસ ઓર પેડ પૌધે કે પત્તે ખાતી હે। પછી ત્રીજો પ્રશ્ન, હિરણી દેખને મેં કેસી હે, કે હરણી દેખાવામાં કેવી હતી, તો આપણે એમાં શું લખવાનું, હિરણી દેખને મેં મોટી તાસી હે, કે હિરણ હરણ જોવામાં તંદુરસ્ત દેખાય છે। શિકારી, પછી ચોથો પ્રશ્ન, શિકારી હિરણી કા શિકાર ક્યો કરના ચાહતા થા, કે શિકારીને હરણનો શિકાર શું કામ કરવો હતો, તો મોટાભાગના શિકારીઓ માંસાહારી હોય એટલે કે એ લોકો માંસ ખાતા હોય અને એ લોકો જંગલમાં પ્રાણીઓનો શિકાર કરીને એને જ ખાતા હોય, એટલે કે આનો જવાબમાં લખવાનું કે શિકારી માંસ કે લીએ હિરણી કા શિકાર કરના ચાહતા થા, કે એને માંસ છે એના ખાવામાં ઉપયોગી થાય એ મેળવવા માટે એને હરણનો શિકાર કરવો હતો। પછી પાંચમો પ્રશ્ન, ગોલી મારને કે બાદ શિકારીને ક્યાં કિયા, કે ગોળી માર્યા પછી શિકારીએ શું કર્યું, તો એનો જવાબ એમાં શું આવે, ગોલી મારને કે બાદ શિકારી હિરણી કે સમીપ ગયા, સમીપ એટલે નજીક ગયો। પછી છઠ્ઠો પ્રશ્ન, હિરણે કે સમીપ જાકર શિકારીને ક્યાં દેખા, કે હરણની નજીક જઈને શિકારીએ શું જોયું, તો શું જોયું હતું, હિરણી કે સમીપ જાકર શિકારીને દેખા કે ઉસકી ટાંગ મેં ગોલી લગી હૈ ઓર ઉસને એક શાવક કો જન્મ દિયા હૈ, કે હરણીની નજીક જઈને શિકારીએ શું જોયું, કે હરણીના પગમાં ગોળી વાગી છે અને એના એણે એક શાવક એટલે કે બચ્ચાને જન્મ આપ્યો છે। પછી સાતમો પ્રશ્ન, શિકારી હિરણી કો કહાં લે ગયા ઓર ક્યો, એટલે કે શિકારી હરણીને ક્યાં લઈ ગયો અને શું કામ લઈ ગયો, તો શિકારી
हिरनी को पशु के अस्पताल में ले गया के पशु प्राणियों जे दवाखानू आवे त्या शिकारी हरण ने लई गयो अने शुं काम लई गयो क्योंकि वह उसका इलाज कराना चाहता था केम के कारण के एने ए हरण नो इलाज एटले के सारवार करावी हती। पछी आठमो प्रश्न, शिकारी ने हिरनी के साथ कैसा व्यवहार किया और क्यों, के शिकारी हरण साथे केवो व्यवहार कर्यो अने शुं काम, तो एना जवाब में आवे शिकारी ने हिरनी के साथ दयापूर्ण व्यवहार किया क्योंकि उसकी दशा देखकर शिकारी को दुख हुआ था, के शिकारी हरण साथे दयापूर्ण एटले के बहु दया बताने एवो व्यवहार कर्यो, दयापूर्ण व्यवहार कर्यो शुं काम, क्योंकि एनी दशा एटले के हरण ने हालत જોઈને શિકારીને દયા એટલે કે દુઃખ આવે છે અને દયા આવે છે કે મારા કારણે હરણને ગોળી વાગી। પછી પ્રશ્ન 3, વર્ણ કે આધાર પર અધિક સે અધિક શબ્દ બનાવીએ, કે આજે તમને શબ્દ આપેલા છે વર્ણ આપેલા છે એના પરથી તમારે અધિકથી અધિક એટલે કે વધારેમાં વધારે શબ્દ બનાવવાના છે, કે વર્ણના આધાર પર તમારે આવી રીતે શબ્દ બનાવવાના છે, કે ખ ઉપર છે તો ખ ઉપરથી શું શું આવે, ખરગોશ, ખત્મ, ખાલી, ખાના, ખરીદી, એવા અલગ અલગ શબ્દો બને એવી રીતે બનાવવાના છે। તો ટ ઉપરથી કયા કયા શબ્દ બને, તો કે ટમાટર, ટકા, ટખના, ટમટમ, ટકસાલા, બહુ બધા શબ્દ બને એ લખવાના છે। પછી ડ ઉપરથી, તો ડ ઉપરથી ડકાર, ડકેતી, ડગ, ડગમગ, ડમરું, બહુ બધા શબ્દ બને એટલે ડ ઉપરથી લખવાના। પછી મ ઉપરથી, તો મ ઉપરથી મકડી, મગર, મકર, મધુર એવી રીતે અલગ અલગ શબ્દ બનાવવાના છે। પછી ભ ઉપરથી, ભ ઉપરથી ભગત, ભગદડ, ભગવાન વગેરે અલગ અલગ શબ્દ બને છે, એ તમારે આ ચાર વર્ણો ઉપરથી અલગ અલગ શબ્દ બનાવવાના છે। આના જે જવાબ છે ને એ હું તમને મોકલીશ, એ તમારે જોઈને લખવાના રહેશે, પાકી બુક બનાવીને પાકી બુકમાં આ અભ્યાસ લખવું।